વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલ ઓમ રેજન્સી ખાતે સુંદરકાંડનું પઠન અને સમજણનો ધાર્મિક કાર્યક્રમ સૌરાષ્ટ્રના પત્ની ગીતાબા ગઢવીના કંઠે રાખવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે કોરોના કાળ પછી હવે એક આશાનું કિરણ બંધાયું છે ત્યારે લોકોના વ્યવસાય અને ધંધાઓ પુનઃ ધમધમતા થાય અને જૂના દિવસોથી પણ વધારે સારા દિવસો આવે। અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વતની ગીતાબા ગઢવી 300થી વધારે રામકથા, ભાગવત કથા, શિવપુરાણ જેવા વક્તવ્ય આપી ચૂક્યા છે અને એક સાત્વિક જીવ છે। તેમના કંઠે આશીર્વચનથી આ સુંદરકાંડના પાઠનું આયોજન સમાસાવલી રોડ ઉપર આવેલ ઓમ રેજન્સી ખાતે કરવામાં આવ્યું હતું। આ અંગે ઓમ રેજન્સીના અલ્પેશ ગાંધીએ વધુ માહિતી આપી હતી। જે હોટલ ઓમ રેજન્સી ખાતે સુંદરકાંડનું પઠન અને સમજણ સૌરાષ્ટ્રના વતની એવા ગીતાબા ગઢવીના કંઠે રાખેલું છે, રાખવાનો આશય આજે કોરોના કાળ પછી હવે એક આશાનો કિરણ બધાને દેખાય છે વ્યવસાય અને ધંધા ઉઠે એ માટે। અને મારી સાથે સંકળાયેલા સૌ સ્નેહી મિત્રો અને વડીલો અને મારા વેપારી વર્ગના મિત્રોને આશય એવો છે કે સમૂહમાં સુંદરકાંડ કરીને વેક્સિનની સાથે સાથે હવે દુવાનો પણ આપણે સપોર્ટ લઈને આગળ ધંધો વધારે વિકસાવીએ અને સૌ જૂના દિવસો હતા એનાથી પણ વધુ સારા દિવસો તરફ આગળ વધીએ એ માટે આજે સુંદરકાંડનું આયોજન હોટલ ઓમ રીજન્સી ખાતે કરેલું છે। હાજી, અલ્પેશ ગાંધી, હોટલ ઓમ રીજન્સીનો ઓનર છું, પાર્ટનર છું। હોટલ ઓમ રીજન્સી, આલ ફ્લેજર હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓમ હેલ્થ રિસોર્ટ એ ત્રણે ત્રણ અમારું છે।